જામનગર સરુ સેક્શન રોડ પર આવેલી મોદી સ્કૂલમાં આગ લાગતા ભારે દોડધામ થઈ. તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કઢાયા અને ફાયર શાખા દોડી ગઈ. મોટી દુર્ઘટના સહેજમાં ટળી. જામનગરની મોદી સ્કૂલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સહેજના સરુ સેક્શન રોડ પર આવેલી મોદી સ્કૂલમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે શાળાના સ્ટાફની સમય સૂચકતાથી તમામ 592 વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. જ્યારે મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દોડી જઈ સમયસર શાળાની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને આગ બુઝાવી દેતા સર્વે હાશકારો અનુભવ્યો હતો. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે જામનગરની મોદી સ્કૂલમાં ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. જો કે આગ લાગતાની સાથે સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને શાળાની બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી હતી અને તુરંત 592 વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. શાળાના સ્ટાફ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ સાથે સ્ટાફે ફાયર ફાઈટરની ટીમને પણ જાણ કરતા તેઓની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડના ઓપરેટરે જણાવ્યું હતું કે આગની જાણ કંટ્રોલ રૂમમાં થતાં જ ફાયરના જવાનો તુરંત મોદી સ્કૂલે પહોંચ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓ સ્કૂલની અંદરથી નીકળીને સહી સલામત સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ અમે મોદી સ્કૂલે પહોંચી ગયા હતા અને સૌ પ્રથમ આગને કાબૂમાં મેળવી હતી. જ્યારે આગ મીટર બોર્ડમાં લાગેલી હતી તેને અમે સંપૂર્ણપણે બુઝાવી નાખી છે. હર્ષલ કંદેડિયા, જેડેશ ટીવી, જામનગર. મારું નામ ભારત જેઠવા, ફાયર ઓપરેટર. આજરોજ ફાયર કંટ્રોલ રૂમમાં ફોન કોલ આવતા કે મોદી સ્કૂલમાં મીટર બોર્ડમાં આગ લાગેલ છે. તો તાત્કાલિક ધોરણ અમે અહીંયા પહોંચ્યા ત્યાં પહેલાં વિદ્યાર્થીઓ બધા એક જગ્યાએ નીચે સાઈડમાં વયા ગયા હતા. અહીંયા આવીને ફાયર રેસ્ક્યુઝરથી અમે આગ બુઝાવી દીધી. કોઈ વિદ્યાર્થીઓને કે સ્ટાફને રેસ્ક્યુ કરવા પડ્યું ખરા? ના ના, એવું કાંઈ નહીં. કેવડી નુકસાની? ઓલી મીટર પેનલ બળી ગયેલી.